વિધાનસભાની ઉમેદવારી કરવા ટિકિટો જૈનોને વધારે મળે છે, પણ તમારી વસ્તી વધારો હોય તો તમને મળવી જોઈએ, તમારા પટેલના લેવાય છે. જય અમારો પટેલનો જમાઈ છે. અમે જે સિંહ આપ્યો છે ને વૈષ્ણવ સમાજે, તે મોદી સાહેબનો જમણો હાથ છે અત્યારે. નીતિન પટેલે કડી ખાતેના વૈષ્ણવ સમાજના પસંદગી મેળામાં અમિત શાહને લઈ વાત કરી છે. આ સાથે તેમણે કહ્યું છે જૈનોને વિધાનસભામાં વધુ ટિકિટો મળે છે. અમારા પટેલના લેવાય છે. જય અમારા પટેલનો જમાઈ છે અને દીકરી પટેલ છે એટલે વિચારતા પણ છે. આ બધું એટલા માટે કહું છું, આપણી સંસ્કૃતિ, આપણો જે રીત રિવાજ છે, ધાર્મિક, સામાજિક, રહેવાના, જમવાના, બધા વૈષ્ણવની વાત છે. અમે પટેલ છીએ, પણ મારા પત્ની ગમે ત્યાં હોટલમાં જાય, સૌરીને બધા ખબર છે, કોઈ જમણવારમાં જાય તો પહેલાં કહી દે છે વૈષ્ણવ જમવાનું હશે તો જ હું જમીશ, નહીં તો હું નહીં જમું, અને ના હોય તો જમતા નથી. આચાર વિચાર આપણા એક છે, તો તમારા આમંત્રણ હું નહીં પૂછી શક્યો. તો આ બધું દરેક જ્ઞાતિઓમાં હોય છે, દરેક હિન્દુ ધર્મની આપણી જ્ઞાતિઓથી બનેલો આપણો આખો સમાજ છે. કમનસીબે આપણે હિન્દુ એકતા ઓછી છે, જ્ઞાતિ એકતા બહુ છે. જ્ઞાતિ ઉપર કોઈ તકલીફ પડે તો બધા ઊભા થઈ જાય, દોડતા થઈ જાય, જે કરવાનું એ કરવાની તૈયારી કરે. પણ આપણા ધર્મ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર, આપણા દેશ ઉપર કોઈ આપત્તિ આવે તો જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા એમ વિચારીએ એ તો કરનારા કરશે, એમાં મારે ક્યાં કરવાનું છે, એ જવાબદારી ઓછી થઈ જાય છે. પણ જ્ઞાતિની એકતાથી, સમાજની એકતાથી, ધર્મની એકતા બને છે, એ પણ આપણા ત્યાં છે. ભગવાનના નામે આપણે બધા એક થઈ જઈએ છીએ. આપણા દરેક દેવી દેવતાના મંદિરો અને કુળદેવી કોઈના એક હોય, દર્શન કરવા તો લાખો કરોડો લોકો જાય. હું હમણાં રાજસ્થાનનો ઉલ્લેખ કર્યો, ભાઈ શુભમભાઈએ પ્રભારી હતો, મારે ત્યાં અવરનવર અનેક વખત જવાનું થયું. નાથ દ્વારા શ્રીનાથજીના દર્શન કરવાનો પણ લાભ મળ્યો, આશીર્વાદ લીધા. ત્યાં અમારા બધા, આપણા, મારા એટલે મારા નહીં, આપણા બધા જે પણ નેતા આવે ભગવાનના દર્શન પહેલાં કરતા. અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, એ તો સ્પેશિયલ એક રેલી આયોજન કરી રોડ શો નાથ દ્વારા, તમે બધા જોયેલું છે. નાનું ટાઉન છે, કંઈ મોટો રોડ શો થયો નથી. આવી બધી અમારે ચર્ચા થાય એટલે અમિતભાઈ એ વખતે ઓકે કે હું એકલો છું એટલે તમે ચિંતા ના કરતા મારી, અને વાતે સાચી છે. અમે બધા નાના ના સમજતા, અમે જે સિંહ આપ્યો છે ને વૈષ્ણવ સમાજે, તે મોદી સાહેબનો જમણો હાથ છે અત્યારે. તમે કોઈ ચિંતા કરશો નહીં, બધી ચિંતા એ કરા છે. હવે મને મળશે તારો કહીશ, હવે આ ચિંતા થોડી છે સમાજમાં છોકરીઓ ભણાવવા, છોકરાઓને ભણાવવાની, એનું કંઈક વિચારજો. દર્શન કરીને આશીર્વાદ લઈએ, સાથે સાથે રોડ શો ગોઠવી દીધો અને ત્યાં દર્શન કર્યા. અમારા મહેસાણાના ધારાસભ્ય આપણા મુકેશભાઈ, એ જિલ્લાના પ્રભારી હતા, બધા સાથે હતા. તો ભગવાનના આશીર્વાદથી બધી જ્ઞાતિઓ આટલી બધી હોવા છતાં, 1 લાખ જ્ઞાતિઓ છે ભારતમાં હિન્દુઓની. અહીંયા કિરીટભાઈને અમે વાત કરતા હતા, વસ્તી કેટલી વૈષ્ણવ સમાજની ગુજરાતમાં, પાકો આંકડો મને હજુ આ મિનિટ સુધી મળ્યો નથી, જૈનોનો મળી જાય છે. પણ તમે જૈનો જો સરખા હો, હું કોઈ કોમ્પિટિશન કરાવવા નથી માગતો, પણ તમને જાગૃત કરવા માગું છું કે વિધાનસભાની ઉમેદવારી કરવા ટિકિટો જૈનોને વધારે મળે છે, પણ તમારી વસ્તી વધારે હોય તો તમને મળવી જોઈએ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેના પર અલગ અલગ અભિપ્રાય અને કોમેન્ટ આપી રહ્યા છે. સંવાદદાતા કામિની આચાર્યનો અહેવાલ, ગુજરાત તક, મહેસાણા.